नमस्कार दर्शक मित्रों, ओस्का न्यूज चैनल में आपनु स्वागत छे। समाचार में बात करिए तो बोटाद शहर नी मध्य में वहती उतावड़ी नदी और मधु नदी पट में वही रहा है गटर ना गंदा पानी। 12 वर्ष थी तंत्र गटर बनाना नामे खर्चा करे छे, परंतु बोटाद नी प्रजा गटर नी दुर्गंधी मुक्त थई सकी नथी। नदी एटले खड़खड़ खड़खड़ वहतु पानी एवी आपणा मानस पट पर कल्पना चित्र उपसी आवे छे, परंतु बोटादनी नदी कंईक अलग ज प्रकारनी छे। बोटाद शहेरनी मध्यमां वहती मधु नदी अने उतावड़ी नदी एम बे नदीओना पट आवेला छे। आ नदीमां समग्र बोटाद शहेरना गटरोना पाणी ठलवाय छे, जे बोटाद शहेरनी मध्यमां वहता जोवा मळे छे, जेना कारणे समग्र बोटाद शहेरमां भयंकर मच्छरनो उपद्रव साथे बोटादनी अंदर प्रवेशता ज वास मारती गटरना गंधाता पाणीनी दुर्गंधथी बोटाद शहेरनी जनता त्रस्त थई गई छे। बोटादने मळेला धारासभ्य સૌરભભાઈ પટેલ દ્વારા 12 વર્ષ પહેલા અન્ડરગ્રાઉન્ડ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજે વર્ષો વીતી ગયા છતાં બોટાદની આ બે નદીઓ ગટરના દુર્ગંધ મારતા પાણીથી મુક્ત થઈ શકી નથી, જેના કારણે બોટાદમાં સૌથી મોટો વ્યવસાય દવાખાનાઓનો વિકસો છે। શહેરમાં રહેતા લોકો બાળકો બીમાર પડે છે અને દવાખાનાઓનો વ્યવસાય ધમધકાર ચાલે છે, પરંતુ રોજગારી નહીં આપી શકતું તંત્ર ગરીબ લોકોને મોટા ખર્ચમાં ઉતારી દે છે। ત્યારે દરેક ચૂંટણીમાં વિકાસના ગાણા ગાતા નેતાઓ ફરી પાછા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વિકાસની વાતો કરતા નીકળી પડ્યા છે, પરંતુ આ અન્ડરગ્રાઉન્ડ ગટર યોજનાનું કામ ક્યારે અને કોણ પૂરું કરશે તે જોવું રહ્યું। રિપોર્ટર રાજન ભાણા। બેન શું નામ છે તમારું? મારું નામ રાધાબેન। આ ક્યાં રહો છો તમે? અમે રહી છે આયા। શું નામ છે તમારું? બાપભાઈ। આ કયું ગામ છે? બોટાદ। હા, કયો વિસ્તાર? નાગલપુર દરવાજા અંદર। અત્યારે અહીંયા ખુલ્લી ગટરો વહી રહી છે, એના લીધે તમારે અહીંયા કેવી તકલીફ છે? બહુ તકલીફ છે। શું થાય છે? ગંદકી બહુ થાય છે, મચ્છરની મેલેરિયાની તકલીફ છે। તમારા ઘરે શૌચાલય છે? ના ના, કાંઈ નથી। નથી? સરકાર પાસે માંગણી કરી હતી તમે? માંગણી કોઈ અહીંમાં કાંઈ ગટરું નથી, કાંઈ નથી, શું કરવાનું? બરાબર, તો તમે અત્યારે શૌચાલય જવા માટે ક્યાં બહાર જાઓ છો? ખુલ્લા બહાર બહાર આપની શું માંગ છે સરકાર પાસે? તો અમારો વિસ્તાર સારો કરે, કંઈક સારી રીતે સીરિયસથી કામકાજ કરે સારું કહેવાય અહીં। શું નામ છે તમારું? અગાભાઈ સાગરભાઈ। આ કયો વિસ્તાર છે? આ વિસ્તાર લાગે એક ઢાંકણીયા રોડ લાગે, બરાબર। પછી અંકોર, અમારા અંકોરનો એરિયો તો બરાબર છે, પણ ભાઈ બે બાજુ નદીમાં ગંદકી તો થાય જ છે, પણ આમાં શું છે કોઈ ઉપયોગ કોઈ કરતા નથી। આ ખુલ્લી ગટર વહે છે? આ ખુલ્લી ગટર છે, બરાબર, એમાં કોઈ વસ્તુનું કોઈ સુવિધા નથી। આ નદીના પટમાં ખરેખર પાણી વહેવું જોઈએ કે ગટર? આ ગટર જ તમે જોતા નથી, વિડીયો બોલાવીને તમે જોઈ જુઓ, તમે આમ ફેરવીને જોઈ જુઓ વિડીયો, બધી બાજુ કચરો છે, બધી બાજુ ગટર છે ખુલ્લી। મચ્છરમાં અમે કાંઈ રહીએ કે છોકરા માંદા પડે છે, બૈરા માંદા પડે, બધું ટોટલી વસ્તુ થાય સાહેબ, આપણે એમ કહીએ છીએ થોડી સુવિધા કરો તો સારું લાગે। શું નામ છે તારું? અંજલિ। આ કયો વિસ્તાર છે? આ વિસ્તાર બોટાદ નાગલપર દરવાજા। તમે ક્યાં રહો છો? અમે અંદર રહીએ છીએ। શું તકલીફ શું છે અહીંની? અમારા ગટરની કે કચરા પેટી અમાર નથી આવતી, અમારે ક્યાં જવું? એક તો ટોયલેટનું નથી અમારી પાસે કે પાણીનું નથી, એ તમારે કરવું પડે ને।